નમસ્તે વિદ્યા મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માજીસા ક્લાસિક. વિદ્યા મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 14 અવયવીકરણ, જેમાં સ્વાધ્યાય 14.3 નો આજે આપણે પ્રશ્ન નંબર 3 જોવાના છીએ. બરાબર, તો તમે અમારા ચેનલમાં જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો. તો મિત્રો, આજે આપણે જે જોવાના છીએ એ બહુપદી વડે ભાગાકાર. બરાબર, તો સમય ન બગાડતા શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3 મિત્રો, નીચેનો ભાગાકાર કરો. બરાબર, અહીં નંબર 1 શું કરવાનું? પહેલા આપણે શું કરતા હતા? તો નીચે ભાગાકાર સ્વરૂપે લખીએ, 10x - 25 નીચે ભાગ્યા 5. ચલો, હવે ઉપરથી જે કોમન નીકળતું હોય તે નીકાળીએ. 5 કોમન નીકળશે, અહીંયા 2x - 5 વધશે, નીચે 5, 5 વિદ્યા મિત્રો ઉડી જશે, અહીંયા વધશે શું? 2x - 5. આ આપણો વિદ્યા મિત્રો જવાબ બન્યો. બસ આટલું સરસ છે. ઉપરમાં જે કોમન નીકળતું હોય તે નીકાળવાનું, અને એ આપણને આવડે હવે. ચલો, ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. 10x - 25 ભાગ્યા 2x - 5. તો ચલો વિદ્યા મિત્રો, પહેલાના જેવો જ દાખલો છે. તો શું કહેવાનું? 10x - 25 નીચે 2x - 5. હવે વિદ્યા મિત્રો, ઉપરથી કોમન કોણ નીકળ્યા? 5. વચ્ચે 2x - 5 નીચે 2x - 5. હવે વિદ્યા મિત્રો જો ઉપર નીચે કૌંસ સરખા થયા તેથી શું થશે? ઉડી જશે. તો જવાબ આવશે મિત્રો ઓનલી ફોર 5, એ આપણો આન્સર. ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજો પ્રશ્ન આપણો. 10y - 6y - 21 ભાગ્યા 5 - 2y + 7. ચલો શું કરશું? પહેલા તો ભાગાકાર સ્વરૂપે 10y - 6y + 21 ભાગ્યા 5 - 2y + 7. ચલો વિદ્યા મિત્રો, પહેલા ઉડે છે, ઉડા દઈએ. 5 × 2 = 10. ચલો 2y, અહીંયા કોમન કોણ નીકળે છે વિદ્યા મિત્રો? 3 × 2 = 6 અને 7 × 3 = 21. તો 3 કોમન કાઢીએ તો અહીંયા વચ્ચે શું? 2y - 7 નીચે વચ્ચે 2y + 7. તો વિદ્યા મિત્રો જો ઉપર નીચે કૌંસ સરખા થઈ ગયા તેથી ઉડી જશે. તો જવાબ આવ્યો 3 × 2 = 6 - 6y. આ આપણો વિદ્યા મિત્રો જવાબ બનશે. હવે જુઓ મિત્રો ચોથો પ્રશ્ન. પહેલા શું કરવાનું? ભાગાકાર સ્વરૂપે 9x² - y² - 3z - 24 નીચે 27xyz - 8. હવે જો વિદ્યા મિત્રો, જે ઉડતું ઉડાડી 9 × 3 = 27, અહીંયા એક્સ વર્ગ છે, અહીંયા એક્સ, તો બરાબર પહેલાં તો ઉડી જશે, એક્સની એક ઘાત અહીંયા ઉડી જશે, એક્સ અહીંયા ઉડી ગયો. તો ઉપર વધીશું મિત્રો, એક્સ વાય વધ્યો. ચલો અહીંયા જો 3 × 8 = 24, 3 × 1 = 3. તો ચલો ગુણ્યા 3 કોમન કાઢીએ તો z - 8 વધશે. અહીં વિદ્યા મિત્રો વધ્યું કોણ? 3 અને z - 8. હવે જો વિદ્યા મિત્રો, z - 8 ઉડી ગયા, 3 ઉડી ગયા, તો જવાબ વિદ્યા મિત્રો આપણો બનશે xy. આ આપણો વિદ્યા મિત્રો આન્સર, એટલે કે જવાબ બન્યો. ચલો વિદ્યા મિત્રો, આપણે જોઈએ હવે પાંચમો પ્રશ્ન. તો પહેલા શું કરવાનું? રકમને આપણે પેલા ભાગાકાર સ્વરૂપે લખી દઈએ. તો 96ABC ઉપર 3A - 12, 5B - 30 નીચે 144, A - 4 અને B - 6. હવે જો વિદ્યા મિત્રો, અહીંયા તમે જોશો તો 24 × 96 થશે, 24 × 4 = 96 થશે, ABC બરાબર ગુણાકારમાં. ચલો હવે અહીંયાથી કોમન કોને? 3 × 1 = 3 અને 3 × 4 = 12. 3 કોમન કાઢતા A - 4. અહીંયા વિદ્યા મિત્રો કોમન કોને? 5 × 1 = 5 ને 6 × 5 = 30, એટલે 5 કોમન નીકળશે, 2 × 6. હવે વિદ્યા મિત્રો નીચે જુઓ તો તમે 24 × 6 કરો તો શું છે? 144. હવે અહીંયા A - 4 અને B - 6. જે વિદ્યા મિત્રો ઉપર નીચે સરખું હોય તે ઉડાડીએ તો 24 સરખા છે, A - 4, A - 4, B - 6, B - 6 સરખા છે, તેથી ઉડી ગયા. હવે વિદ્યા મિત્રો જુઓ, 6 વધ્યા અહીંયા
તો ત્રણ દુ છ ને બે દુ ચાર, તો ઉપર વધ્યું બે, અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા. ચલો એ બી સી વધ્યા, અહીંયા વિદ્યા મિત્રો પાંચ વધ્યા, તો જવાબ આવ્યો આપણો વિદ્યા મિત્રો પાંચ દુ દસ, એ બી સી આ આપણો જવાબ બને વિદ્યા મિત્રો. તો વિદ્યા મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર ચાર જોઈશું, બરાબર? તો તમે અમારા ચેનલ સાથે જોડાયા રહો. જય હિન્દ, જય ભારત. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.